શિવરાજપુર પાસે જીમીરા રિસોર્ટમાં ચાલતી જુગારની મહેફિલ પર પોલીસના દરોડા. પંચમહાલથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસેના જંગલમાં આવેલા જીમીરા રિસોર્ટની એક રૂમમાં હાઈ પ્રોફાઇલ કોઈન પદ્ધતિથી ચાલતા જુગારધામના પંચમહાલ જિલ્લા LCB પોલીસ અને પાવાગઢ પોલીસે રેડ કરીને રંગમાં ભંગ પાડતા નાસભાગ મચી જવા પામી હતી, જેમાં ખેડા જિલ્લાની માતર વિધાનસભાના બેઠકના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમજ 7 જેટલી યુવતીઓનો સમાવેશ થયો હતો. પોલીસે રિસોર્ટ ખાતેથી રોકડ રકમ, લેપટોપ, મોંઘીદાર કાર સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે જુગારતારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં 3 મહિલાઓ નેપાળની હોવાની વિગતો બહાર આવી છે. આ મહિલાઓ પોતે જુગાર રમવા આવી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. ત્યારે તેઓને પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. બાદમાં તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. પોલીસ રિસોર્ટ ખાતેથી રોકડ રકમ, મોંઘીદાટ કાર, લેપટોપ સહિત કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB પંચમહાલ જિલ્લાને બાતમી આધારે ખબર પડતા કે પાવાગઢ પોલીસ સ્ટેશનનું શિવરાજપુર આઉટપોસ્ટની બાજુમાં જે જીમીરા રિસોર્ટ છે ત્યાં જુગાર રમાય છે એ માહિતી આધારે તેઓ LCBની ટીમ અને સાથે પાવાગઢ પોલીસની ટીમ લઈ અને જુગારની રેડ કરેલી. એ જુગારની એ રેડ દરમિયાન ટોટલ 25 આરોપીઓ જુગારની રમતમાં મળી આવેલા. મુદ્દામાલની રીતે જોઈએ તો એમાં ટોટલ રોકડ રૂપિયા 389,440 રોકડ રકમ પકડાયેલી, 1 લેપટોપ, 25 મોબાઈલ, એની 5,83,000 કિંમત અને 8 ફોરવ્હીલ વાહનો જે પણ આ જુગારના કામે કબજે કરવામાં આવ્યા છે. જુગાર રમતા હતા એ પ્રકારની જ બાતમી હતી. કોઈ ત્યાં ગયા પછી કોણ કોણ ત્યાં રમતા હતા એ ત્યાં જઈને ડિક્લેર નામ છે FIR મુજબના તમારી પાસે FIRની કોપી હશે તો એ તમામ વિરુદ્ધમાં જુગાર ધારા કલમ 4-5 મુજબનો ગુનો દાખલ કરશે. જોઈશું, અમે રેકોર્ડ તપાસશું. જો આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ અગાઉ પણ ત્યાં થઈ હશે તો પોલીસ રેકોર્ડ ઉપર હશે તો એને પણ આ ગુનાના કામે તપાસીને એના સાથે સામેલ રાખવામાં આવશે. तो WhatsApp, Twitter, Facebook, Insta जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.